હાસ્ય રમતગમતનો જીવન સંદેશ લેખક રતિલાલ બોરીસાગર કેટલાક સમય પહેલાં વ્યાયામશાળાના મારા અનુભવો એ વિશે એક લેખ મેં કરેલો ભવિષ્યમાં રમતગમતની પ્રવૃત્તિ વિશે પણ ક્યારેક લખીશું એવું વચન મેં એ વખતે આપેલું આપણા રાજકીય પક્ષોની જેમ વચન આપવામાં હું જેટલો ઉત્સાહી છું એટલો વચન પાળવામાં નથી એ મેં જેમને જેમને વચનો આપ્યા છે તે સૌ જાણે છે આમ છતાં આજે મેદાનમાં રમાતી રમતો વિશે હું જે લખવા માગું છું તે કદાચ બહુ ઓછા જાણતા હશે કદાચ મારા સિવાય કોઈ જાણતું ન હોય એમ પણ બને ખો ખોની રમત વિશે તમે થોડું જાણતા હશો કોઈને ખો આપીને ઊભો કે ઊભી કરી દેવાનું કે દેવાની આમાં ગમ્મતની વાત એ છે કે આમ કરવાથી આપણને બેસવા મળે ને જેને ખો મળે છે તે ધન્ય ધન્ય થઈ જાય જીવનમાં જેણે ખો આપવાની કલા હાંસલ કરી છે તે આ લોકમાં પરમ સુખ પામીને પરલોકમાં જાય છે અને ત્યાં પણ જો આ કલાના સંસ્કારો જીવંત રહ્યા હોય તો પરમ સુખ પામે છે બકુલ ત્રિપાઠીએ એક લેખમાં લખ્યું છે કે આ જગતમાં બે પ્રકારના મનુષ્યો વસે છે એક પ્રકાર છે પતંગ ઉડાડનારાઓનું અને બીજો પ્રકાર છે નિરાંતે ફિરકી પકડીને ઊભા રહેનારનું પહેલા પ્રકારના મનુષ્યો પતંગ ઉડાડવા માટે શરીરને આમ આંબળે તેમ આંબળે પવન પડી ગયો હોય તો ઠમકા મારી મારીને પોતાના બાવડા દુખાડી દે અને તોય એમને એમાં મજા પડવાની જ્યારે બીજા પ્રકારના મનુષ્યો જાણે શાંતિના દૂત એ નિરાતે ફિરકી પકડીને ઊભા રહે પવન હોય તોય ભલે ને ન હોય તોય ભલે પતંગ ઉડે તોય ભલે અને ન ઉડે તોય ભલે એ તો પૃથ્વી વલ્લભ જેવા નિશ્ચલ બનીને ઊભા રહેવાના ખો આપવાની કલા સિદ્ધ કરવા માગનારે આ પહેલા પ્રકારના મનુષ્યો શોધી કાઢવા પડે ખો આપવાની કલા મેં નાનપણથી સિદ્ધ કરી છે નાનપણમાં હું ખોખો રમતો ત્યારે મને ખો મળે કે તરત જ મારી બાજુમાં બેઠેલાને ખો આપી દેતો બીજાને દોડતો કરીને હું નિરાંતે બેસતો બાળપણનો આ ક્રમ મેં આજ પર્યંત જાળવી રાખ્યો છે મને સોંપેલું કામ હું તરત જ બીજા પર ટ્રાન્સફર કરી દઉં છું આ લેખની પ્રેસ કોપી એક મિત્ર પાસે કરાવી છે ઈશ્વર બહુ દયાળું છે પરમ કૃપાળું છે એણે એક ફિરકીવાળા મનુષ્ય દીઠ એક પતંગ ઉડાડવાવાળા મનુષ્યનું સર્જન કર્યું છે પરંતુ કયો મનુષ્ય ફિરકી પકડવા માટે જન્મ્યો છે અને કયો પતંગ ઉડાડવા માટે એ શોધી કાઢવાનું જરા અઘરું છે આમાં જો ભૂલ થઈ ગઈ પતંગ ઉડાડવાવાળાને બદલે તમે ભૂલથી તમારા જેવો જ ફિરકી પકડવાવાળો શોધ્યો તો એ ઊભો જ નહીં થવાનો અને ઉલટું આળસુ કામચોર હરામ હાડકાનો જેવા વિશેષણોની નવાજેશ તમારા ઉપર થવાની એટલે તમારે બદલે દોડવા તત્પર તમારે બદલે દોડવામાં ધન્યતા અનુભવનાર મનુષ્યની જ શોધ કરવાની ફરીવાર કહું કે કૃપાળુ પરમાત્માએ ખો આપવાની વૃત્તિવાળા દરેક ઉદાર મનુષ્ય દીઠ એક દયાળુ એટલે કે જેને સાચા અર્થમાં મૂરખ છે એવો મનુષ્યનું સર્જન કર્યું જ છે એ યાદ રાખવું બીજાને ખો આપવાની વૃત્તિવાળા હોવું એ સારું ના કહેવાય એવો ઉપદેશ કોઈ આપે તો એના ઉપર ધ્યાન ના આપવું ખરેખર તો હું નિર્મોહી છું પરોપકારી છું માટે જ બીજાને ખો આપું છું એમ માનવું અને બીજાઓને મનાવવા પ્રયત્ન કરવો મારે બદલે ભલે મારો મિત્ર દોડવાનો આનંદ લેતો આવી ઉદારતા જેમનામાં હોય તે જ બીજાને જલ્દી ખો આપી શકે છે હું જ દોડું હું જ બીજાને આઉટ કરું આવું માનવાવાળા મનુષ્યોમાં બીજાને ચાન્સ આપવાની વૃત્તિ હોતી નથી બધા કામ હું જ કરું એવું માનવાની વૃત્તિવાળા મનુષ્યો કરતાં હું થોડા કામો ન પણ કરું બીજાના કામો તો ઠીક મારા પોતાના કામો પણ ન જ કરું એવું માનનારા મનુષ્યો ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ઉપર હોય છે એમાં શંકા નથી નરસિંહ મહેતાની પેલી પ્રસિદ્ધ પંક્તિ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે એ તમે સાંભળી જ હશે બીજાને જલ્દી ખો આપી દેવાની વૃત્તિવાળા મારા જેવા મનુષ્યો હું કરું હું કરું ની અજ્ઞાનતામાંથી મુક્ત થયેલા ઊંચી કોટીના જીવાત્માઓ હોય છે આ જગતમાં જે કંઈ થાય છે તે ઈશ્વર થકી જ થાય છે આ કામ હું કરું કે બીજો કરે મારા કામો પણ હું કરું કે બીજા કરે ખરેખર તો ઈશ્વર જ કરે છે તો પછી મને સોંપાયેલા કે મૂળ મારા ભાગે આવેલા કામો હું જ કરું એવો મિથ્યા આગ્રહ શા માટે આવી ઊંચી ભૂમિકા ઉપર રહેવું સહેલું નથી પણ પ્રયત્ન કરવાથી શું નથી થતું જો કે આમાં જે પ્રયત્ન કરવાનો છે તે કશુંક કરવાનો નહીં પરંતુ નહીં કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે અને આવો પ્રયત્ન પણ અત્યંત કુશળતાથી કરવાનો હોય છે એટલે પ્રારંભમાં આમ કરવાનું થોડુંક કઠિન લાગશે પણ જો તમને ફાવી ગયું તો સુખ જ સુખ છે વોલીબોલની રમત પણ ખોખો જેવો જ જીવન સંદેશ આપે છે બોલ આપણા ઉપર આવ્યો ન હોય ત્યાં તો સામી બાજુએ મોકલી દેવાનો હોય છે આમ કરવામાં નિષ્ફળતા મળે વારંવાર નિષ્ફળતા મળે તો રમત હારી જવાય જીવનનું પણ આવું જ છે જવાબદારીઓનો બોલ આપણી ઉપર આવ્યો ન હોય ત્યાં સામે બાજુએ મોકલી દેવાનો ડાહ્યો ખેલાડી તો બોલ વારંવાર પોતાની ઉપર ન આવે એવી સલામત જગ્યાએ ઊભો રહેશે સેન્ટરમાં ઊભા રહેવાવાળાના મોહવાળાને ખુશી ખુશી ત્યાં ઊભા રહેવા દે છે સેન્ટરમાં ઊભા રહેવાના મોહવાળા આવા મનુષ્યો બોલને એકબીજા તરફ મોકલવામાં વ્યસ્ત રહે છે જ્યારે સેન્ટરમાં રહેવાના મોહથી મુક્ત એવા મનુષ્યો આ રમત સાક્ષી ભાવે જોયા કરે છે ભૂલે ચૂકે પણ બોલ પોતાના તરફ આવી જાય તો તરત જ સામી બાજુએ મોકલી દે છે જીવનમાં પણ આમ જ કરો જવાબદારી આવી પડે તેવા સ્થાને ન રહો અને ક્વચિત જવાબદારી આવી પડે તો બીજા પર ટ્રાન્સફર કરી દો જીવનને માણવાનો આ જ રાજમાર્ગ છે કબડ્ડીની રમત બે કલા શીખવાની પ્રેરણા આપે છે એક તો સામાના ચરણ ખેંચી એને લક્ષ્ય સ્થાને પહોંચતા અટકાવવાની અને બીજી કલા કોઈ આપણા ચરણ ખેંચે ત્યારે કુશળતાથી ચરણ છોડાવી લેવાની લક્ષ્યસ્થાને પહોંચવું એ સારી વસ્તુ છે લક્ષ્યસ્થાને પહોંચવાનો આનંદ પણ અપાર હોય છે પરંતુ સ્થાને પહોંચવું હંમેશા સહેલું નથી હોતું એટલે સ્થાને પહોંચવાનો આનંદ લઈ શકો તેમ ન હો તો કોઈને સ્થાને પહોંચતો કે પહોંચતી અટકાવવાનો આનંદ લો આ પ્રવૃત્તિમાં અપાર આનંદ મળતો ન હોત તો આ જગતમાં ચરણ ખેંચ કલા કોવિદ એટલે કે બીજાના ટાંટિયા ખેંચવામાં નિષ્ણાત એવા મનુષ્યો આટલી મોટી સંખ્યામાં ન હોત નાનપણમાં કબડ્ડી રમવામાં હોશિયાર હોય એવા માણસો જો રાજકારણમાં જાય તો તત્કાલિક સફળતાને પામે રમત ગમત જીવન માટે અવશ્ય ઉપયોગી છે પણ એમાંથી મેં તારવેલો જીવન સંદેશ વધુ ઉપયોગી છે એમાં શંકા નથી બીજી રમતમાંથી પણ આવો જીવન સંદેશ મેળવી શકાય પણ જીવન સંદેશનો ઓવરડોઝ ન થઈ જાય એટલે આજે તો બસ આટલું જ